नमस्कार, मंतव्य न्यूज साथे हूँ श्रद्धा। मेट्रो न्यूज में आपनु हार्दिक स्वागत छे। नजर करी महानगरोना महत्वना समाचार पर। वात करी अमदावाद नी, नायब मुख्य प्रधान नीतिन पटेल सिविल हॉस्पिटल नी मुलाकात लेवाना छे। तेओ मंजूश्री कैंपस कोविड हॉस्पिटल नु निरीक्षण करशे तथा कोरोना ना वत्ता केस अंगे आरोग्य विभाग ना अधिकारी साथे बैठक योजशे। तो वडोदरा में तबीबो सरकार थी नाराज छे। कोरोना वोरियर्स सम्मान योजना हेठळ तबीबो ने 25,000 मानद वेतन न अपाता तबीबो सरकार थी नाराज छे। सीधा जैसू सूरत नी प्रेस कॉन्फ्रेंस मा कोई इश्यू हो स्पेसिफिक हॉस्पिटल ना तो क्या सिविल हॉस्पिटल मा ये व्यक्तिगत लेवा गया छे एवु नहीं। हॉस्पिटल कोई हॉस्पिटल ने कीधु कोई हॉस्पिटल ने कीधु होय के तमे बाहर जाइन सिविल मा मारा नामे लई आओ एवु कीधु है। विगत आप जो मैं कर दूं। 300 जेटला दर्दीओ वलसाड मोकलवामा आव्या छे ई जानकारी छे। सूरत ना ए नथी क्या मतलब रेफर करवामा आवी रह्या छे अन्य जिल्लाओ मा એટલે तो केंद्रीय आरोग्य विभाग की टीम सूरत पहुंची छे। महानगरपालिका खाते उच्च अधिकारियों साथे बैठक पण करवानी छे। साथे महत्वना मुद्दाओं पर चर्चा थवानी छे। वधता जता कोरोना ना केस लईने समीक्षा थशे। कलेक्टर अने पुलिस कमिश्नर पर त्यां हाजरी आपवाना छे। सूरतना कलेक्टर धवल पटेल तेमने प्रेस कॉन्फरेंस योजी अने महत्वना मुद्दाओ पर चर्चा करी। कोरोनाना केस सतत वधी रह्या छे जेने लईने हवे तंत्र चिंतित जोवा मळी रह्युं छे। मनपा खाते उच्च अधिकारीओ साथे बैठक चाली रही छे जेमां महत्वना मुद्दाओ जेवा कि कोरोनाना केसने लईने संक्रमण सतत वधी रह्युं छे जेने लईने चर्चा करवामां आवशे। कलेक्टर पुलिस कमिश्नर पण आ बैठकमां हाजर रहेशे। सूरतना कलेक्टर धवल पटेल छे जेओए बातचीत करी। कोरोना संक्रमण सतत वधी रह्युं छे जेने लईने हवे तंत्र चिंतित छे। ने अर्जंट काम ना होय एमने हुं संपूर्ण जवाबदारी साथे विनंती करूं छुं के जे लोको पोताना घरे रही शकता होय पोताना घरे रहे अने जे इंडस्ट्री के जे चाले छे ए भले चालता पण आपणे अत्यारनी स्थितिए जे प्रमाणेना केसेस आवे छे ए प्रमाणे आपणुं हेल्थ इन्फ्रास्ट्रक्चर आपणे वधारीए छीए કરીએ છે પરંતુ છતાંય ઇન્ફ્લો એટલો મોટો છે જેટલા ઇન્ફેક્ટેડ છે એમાંથી એમની જે પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોની સંખ્યા પણ વધારે છે એટલે બધાને વિનંતી છે કે એમાં મહદઅંશે આપણે જો સ્વયંભૂ રીતે આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરે રહેવાનું પાલન કરીશું તો આ મહામારીના સમયમાં આપણો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને પહોંચી શકે આપણે બચી શકીએ અને આપણને યોગ્ય સારવાર મળી શકે એ પરિસ્થિતિ છે એટલે પરિસ્થિતિ આપણી જે છે એ સુરતની વ્યવસ્થિત રીતે અત્યારે કેસીસ જે પ્રમાણે આવી રહ્યા છે એ પ્રમાણે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને લાંબો સમય સુધી મદદ ન કરી શકે માટે આપણે પોતે પોતાની મદદ કરીએ અને ઓછામાં ઓછા આપણે બહાર નીકળીએ આ એકમાત્ર અત્યારે આ મહામારીને નાથવા માટેનો જેટલા સંપર્ક ઓછા થશે એટલા કેસીસ ઓછા આવશે ભવિષ્યમાં એટલા કેસીસ હોસ્પિટલમાં ઓછા આવશે અને આપણે આપણા હોસ્પિટલના જે કેપેસિટી છે બેડ છે એની સાથે કોપઅપ કરી શકશું। આ જે કિડની હોસ્પિટલ છે તે હજી શરૂ કરવામાં નથી આવી જે પ્રકારે રાઈટ કિડની હોસ્પિટલ છે એની અંદર ઓક્સિજન 800 બેડની અંદર ઓક્સિજનની જે લાઈન છે લાઈન નાખી છે એના ટાંકો નાખ્યો છે એ જે ટાંકો છે એનું ટેસ્ટિંગ એનું એક વખત ટાંકું ભરી એનું ચેક કરી એમાં લીકેજ નથી એ બધા જે એનું ટેકનિકલ ચેકિંગ હોય છે એ ઓલમોસ્ટ એક દિવસનો સમય લે એટલે એ જે ટાઈમ છે એ કરતાં લગભગ કાલથી એની અંદર આપણી પાસે ઓક્સિજનની લાઇન્સ આપણી વ્યવસ્થિત ફંક્શનિંગ અત્યારે જે એડમિશન્સ છે બધા ઓક્સિજનવાળા એડમિશન્સ છે રૂમ એરવાળા એડમિશન્સ ઓછા છે એટલે ઓક્સિજન વાળા છે એ કિડની ને આપણે કાલથી પછી કરીશું। બીજો ફેઝ છે તે વધુ જોખમી લાગી રહ્યો છે એવું લાગે અત્યારની સંખ્યા જે સિરિયસ પેશન્ટ્સની છે એ પ્રમાણે જોતા ગઈ વખતે આપણે આટલા સિરિયસ પેશન્ટ્સ નહોતા એટલે એ બાબતે એ વસ્તુ સિરિયસનેસ આપણે જોઈએ તો જે સ્પીડથી પેશન્ટ્સ આવે છે જેટલા 108 ના કોલ્સ આવે છે એના પ્રમાણે પરિસ્થિતિ ગંભીર છે એનું આપણે બધા એક્સપર્ટ આવ્યા હતા શું જણાવ્યું છે પીક નો આઈડિયા એઝ ઓફ નાઉ આપણી પાસે એવો કોઈ ડેટા નથી કે જેનાથી આપણે કહી શકીએ કે આ પીક છે જો આનાથી વધારે આવશે એમને કઈ કઈ ખાસ માહિતી આપણી પાસેથી લીધી છે શું ખાસ એમને મહત્વનું છે કે સુરતના કલેક્ટર ધવલ પટેલે વાતચીત કરી બેઠક યોજી જેમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને ચિંતા વ્યક્ત કરી સાથે તેમણે કહ્યું કે હોસ્પિટલમાં પણ હવે સુવિધાઓ અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે।
अनेक महत्वना समाचार सामे आवी रह्या छे। सूरत शहर थी सूरत मां सिविल हॉस्पिटल ने लईने महत्वना समाचार। सिविल हॉस्पिटल मां तमाम ओपीडी बंद करी देवामां आवी छे। कोरोना नी स्थिति ने ध्यान मां राखीने ओपीडी बंद करवामां आवी छे। हवे फक्त सिविल हॉस्पिटल मां मात्र कोविड ओपीडी ज चालू राखवामां आवशे। तबीबी अधीक्षक द्वारा जाहेरात करवामां आवी छे। अधिकारीओ पण हवे कबूले छे कि कोविड नी स्थिति हवे वधु ने वधु गंभीर छे। महत्वनुं छे कि संक्रमण सतत वधी रह्युं छे, जेने लईने महत्वना समाचार। सूरतमां नवी सिविल हॉस्पिटलमां तमाम ओपीडी बंद करी देवामां आवी छे। समाचारमां आगळ वात करीए सूरतनी। सूरत मनपा द्वारा कोरोनाने नाथवा नवी स्ट्रेटेजी अपनावामां आवी छे। त्रण लेयर बनावी कामगीरी करवामां आवी छे। प्रथम लेयर माइक्रो कंटेनमेंट झोन बनशे। बीजा लेयरमां बाफर झोन जाहेर करवामां आवशे। त्रीजा लेयरमां आउटर रिंग बनावीने आयरलैंड पोलीस बनावशे। त्यारे त्रीजा लेयरमां एसआरपीनी मददथी लोकोनी अवरजवर रोकवामां आवशे। अश्विनी कुमार हरिपुरा, कतारगाम, पांडेसरा, वडोद, गोडाद्रा, डिंडोली, पूना अने सीमाड़ा न्यूसेंस पॉइंट बनावामां आव्या छे। अनेक महत्वना समाचार सामे आवी रह्या छे। एक वधु नेताने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। राज्य सरकारना वधु एक मंत्री ने कोरोना रिपोर्ट पॉजिटिव। भूपेन्द्रसिंह चुडासमा कोरोना संक्रमित थया छे। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा छे जेमने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। हाल भूपेन्द्रसिंह चुडासमा यूएन मेहता हॉस्पिटलमां दाखल छे। तो महत्वनुं कही शकाय डेप्यूटी सीएम नीतिन पटेल पण यूएन मेहता हॉस्पिटलमां पहोंची गया छे। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આઈકે જાડેજા પણ હવે કોરોના સંક્રમિત થયા છે। મહત્વનું કહી શકાય કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। રાજ્ય સરકારના અનેક મંત્રીઓ કોરોના પોઝિટિવ આવે છે, ત્યારે ભાજપના નેતા આઈકે જાડેજા કોરોના સંક્રમિત બન્યા છે। મહત્વનું છે યુએન મહેતા ખાતે તેઓ સારવાર લેશે। ભાજપના નેતા આઈકે જાડેજાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ મહત્વનું છે કે અનેક નેતાઓ મંત્રીઓ કોરોના પોઝિટિવ આવે છે, ત્યારે આઈકે જાડેજાનો પણ હવે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મહત્વનું છે કે તેઓ પણ યુએન મહેતા હોસ્પિટલ ખાતે દાખલ થશે। તો હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાદ આઈકે જાડેજા પણ કોરોના પોઝિટિવ, તેઓ પણ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થશે। વડાપ્રધાન સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। एक जैसा रहते हुए हमें अपना जीवन जीना चाहिए। उन्होंने जीवन के उद्देश्य भी बताए हैं, उसका मार्ग भी दिखाया है। उन्होंने हमें राष्ट्र सेवा के साथ ही जीव सेवा का मार्ग दिखाया है। उन्होंने समानता, समरसता और त्याग का मंत्र हमें दिया है। इन्हीं मंत्रों को खुद जीना और जन जन तक पहुंचाना ये हम सबका कर्तव्य है। साथियों, जैसी यहां चर्चा भी हुई, 400वें प्रकाश पर्व पर सब साल भर पूरे देश में आयोजन होने चाहिए और विश्व में भी हमें अधिकतम लोगों तक पहुंचने का प्रयास करना चाहिए। सिख परंपरा से जुड़े जो भी तीर्थ स्थान है, जो श्रद्धा स्थल है, वो इन गतिविधियों को और ऊर्जा देंगे। गुरु तेग बहादुर जी के शब्द, उनके रागों का भजन, उनसे जुड़ा साहित्य, सांस्कृतिक कार्यक्रम, ये जन जन को प्रेरणा देंगे। इसमें डिजिटल टेक्नोलॉजी का उपयोग होने में और उससे ये संदेश पूरे विश्व में नई पीढ़ी तक आसानी से पहुंच पाएगा। और मुझे खुशी है कि आज अधिकतम सदस्यों ने ये डिजिटल टेक्नोलॉजी का मैक्सिमम उपयोग करने के सुझाव रखे हैं। ये अपने आप में बदलते हुए भारत की तस्वीर भी है। हम सभी इन सभी प्रयासों में
हमें ज्यादा से ज्यादा लोगों को अपने साथ जोड़ना है। साथियों, इस पूरे आयोजन में हमें गुरु तेग बहादुर जी के जीवन और शिक्षाओं के साथ ही समूची गुरु परंपरा को भी विश्व तक ले जाकर लेकर के जाना चाहिए। किस तरह पूरी दुनिया में आज सिख समुदाय के लोग और हमारे गुरुओं के हम सब करोड़ों अनुयायी उनके पदचिन्हों पर चल रहे हैं। महत्वपूर्ણ છે કે વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું તેઓએ કહ્યું કે મને ખુશી છે કે ડિજિટલ માધ્યમનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે। અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાથી મહત્વના સમાચાર, ગૃહ અને મહેસૂલની જવાબદારી અને અધિકારીઓને સોંપી દેવામાં આવી છે। પંકજકુમાર કોરોના સંક્રમિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુકેશ પુરીને મહેસૂલનો વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે, જ્યારે પંકજ જોશી પાસે ગૃહનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। મહત્વના સમાચાર, ગાંધીનગરથી ગૃહ અને મહેસૂલની જવાબદારી અને અધિકારીઓને સોંપી દેવામાં આવી છે। કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેને જોતા અનેક લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે, ત્યારે મહત્વના સમાચાર પંકજકુમાર છે, મુકેશ પુરી છે, તેમજ પંકજ જોશી છે, જેનો ચાર્જ અનેક લોકોને સોંપી દેવામાં આવ્યો છે। પંકજકુમાર કોરોના સંક્રમિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે મુકેશ પુરીને મહેસૂલનો વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની। અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસમાં સતત ઉછાળો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના અલગ અલગ ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। એક તરફ કેસોમાં વધારો થતા નાગરિકો હવે કોઈ ચાન્સ લેવા નથી માંગતા, પરંતુ તુરંત જ રેપિડ ટેસ્ટ કરાવીની શંકાને દૂર કરી રહ્યા છે। સવારના 9 વાગ્યાથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવે છે, પરંતુ ટેસ્ટ કરાવવાવાળા લોકો સવારના 7 વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા રહેતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સવારથી જ અમદાવાદના તમામ અલગ અલગ ટેસ્ટિંગ ડોમ ઉપર લોકોની લાંબી કતારો લાગી ચૂકી છે। સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં 800થી વધુ જ્યારે કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। સંક્રમણ વધ્યું, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી એવા શહેરો રાજ્યોમાં પણ મોટા પ્રમાણમાં જે સંક્રમણ વધવાના કારણે દર્દીઓની સંખ્યામાં જે વધારો થયો છે અને સમગ્ર દેશમાં પણ લગભગ 1.25 લાખ જેટલા દર્દીઓ દરરોજ જે આવી રહ્યા છે, એ જ પ્રમાણે ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે, ત્યારે સ્વાભાવિક રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને તેમની સારવાર કરવા માટેની વ્યવસ્થા એ માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ દરરોજ જે અમારા કોર ગ્રુપની મીટિંગ મળે છે તેમાં સતત રિવ્યૂ કરવામાં આવે છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના બધા કલેક્ટરો, બધા કમિશનરો અને ડીડીઓ સાથે પણ આખા ગુજરાતની માહિતી નિયમિત રીતે લેવામાં આવે છે। અમારા આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળી હોય એની વ્યવસ્થિત રીતે વિગતવાર ચર્ચા દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કોર ગ્રુપ મળે છે એમાં કરવામાં આવે છે, અને અમે મુખ્યમંત્રીશ્રીએ જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે કોરોનાના જે દર્દીઓ વધતા જાય છે એની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા, મહાનગરપાલિકાઓ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા હોસ્પિટલોની, પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી
એ બધી જ વ્યવસ્થા ફરીથી યથાવત કરી દેવામાં આવી છે. કારણ કે પહેલા કેસ ખૂબ ઘટી ગયા હતા. થોડા મહિના પહેલા સરકારી હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની જે વ્યવસ્થા હતી એનો 50% કરતાં પણ ઓછો ઉપયોગ કરવો પડે એ રીતે કેસો ઓછા થઈ ગયેલા. પરંતુ સંક્રમણ વધ્યું એના કારણે લગભગ 3,000ની આજુબાજુની સંખ્યામાં દરરોજ દર્દીઓ વધતા જાય છે. અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ મહાનગરોમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. મોરબી જેવા સેન્ટરોમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તો આ બધાની સારવાર કરવા માટે કોર ગ્રુપમાં અમે જે નિર્ણય કર્યા છે એ પ્રમાણે મુખ્યમંત્રીશ્રી અને અમે સુરત શહેરની મુલાકાત લીધી. સુરત શહેરની બધી જ વ્યવસ્થાનો રિવ્યૂ કર્યો. રાજ્ય સરકાર દ્વારા સચિવ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા શહેરની પણ મેં મુલાકાત લીધી. ત્યાંનો પણ બધી કામગીરીનો રિવ્યૂ કર્યો. રાજકોટ શહેરની બધી જ પરિસ્થિતિ ઉપર મુખ્યમંત્રીશ્રી પોતે ધ્યાન રાખી રહ્યા છે. જામનગર, મોરબી અંગે પણ અમે સતત રિવ્યૂ કરી રહ્યા છીએ. અને આખા રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવી ક્યાં આગળ શું કામગીરી કરવી જરૂરી છે એનો અમે નિર્ણય કરીએ છીએ. છેલ્લા અઠવાડિયાથી અમદાવાદ શહેર પૂરતી વાત કરું તો દર્દીઓને દાખલ કરવા માટે સ્વાભાવિક છે કે કોરોનાની કોવિડ હોસ્પિટલ એ અલગ હોસ્પિટલ હોવી જોઈએ. એમાં કોવિડ સિવાયના બીજા કોઈ દર્દીને દાખલ કરી શકાય નહીં એ પ્રમાણેનું આયોજન કરવાનું હોય છે. અત્યાર સુધી પહેલા ફેઝમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ એમાં પહેલા તબક્કામાં મોટા પ્રમાણમાં આપણા દર્દીઓને દાખલ પણ કરતા વેન્ટિલેટર, આઈસીયુ, ઓક્સિજન બેડ બધા જ પ્રકારની સારી સારવાર આપી અહીંયાથી સેંકડો દર્દીઓને સાજા કરીને આપણે પરત પણ મોકલેલા. હવે જ્યારે બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અમદાવાદ શહેરમાં પણ સતત જ્યારે વધી રહ્યા છે ત્યારે જે પથારીઓ અગાઉ હતી એમાં પણ વધારો કરવો પડે એવી સ્થિતિ અત્યારે જે ઊભી થઈ છે એને ધ્યાનમાં રાખી આજે હું અહીંયા સિવિલ હોસ્પિટલ મેડિસિટી કેમ્પસની મુલાકાતે આવ્યો છું. મારી સાથે મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી કે કૈલાસનાથનજી પણ હતા, અમારા અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ પણ છે, ડૉક્ટર આર કે પટેલ, શ્રી મોદી સુપ્રિન્ટેન્ડન્ટ અને ગઈકાલે જેમની નિમણૂક કરવામાં આવી છે. આમ તો પંકજકુમાર, ગૃહ સચિવ શ્રી, મહેસૂલ સચિવ શ્રી એ અમદાવાદની કામગીરીની દેખરેખ રાખતા હતા, પરંતુ તેઓ પણ કોરોના ગ્રસ્ત થયા હોવાથી અત્યારે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. એટલે એમની જગ્યાએ ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ અવંતિકાસિંહ જેઓ અમદાવાદના કલેક્ટર રહી ચૂક્યા છે એમની પણ આ કામગીરી માટે નિમણૂક કરી છે. અમદાવાદમાં ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર શ્રી મુકેશકુમાર આ બધાનું સંકલન કરી આજે અમે જે વ્યવસ્થા નવા નિર્ણયો કર્યા છે એની માહિતી જો આપને આપું તો અત્યારે અગાઉ જે અમે મુલાકાત લઈ તમારી બધાની જાણકારીમાં છે કે મંજુશ્રી કેમ્પસમાં કિડની હોસ્પિટલનું જે બિલ્ડિંગ બની ચૂક્યું છે ત્યાં અગાઉ આપણે કોરોનાની સારવાર માટે 418 પથારીઓની વ્યવસ્થા કરેલી હતી. પરંતુ એ વખતે જોગાનુજોગ કોરોનાનું સંક્રમણ ઘટ્યું એટલે એ વ્યવસ્થાનો આપણે ઉપયોગ કરવો પડ્યો નહોતો. પણ હવે જ્યારે સંક્રમણ વધ્યું છે ત્યારે અમે સિવિલ હોસ્પિટલને એનું મેનેજમેન્ટ સોંપ્યું છે.
सुप्रिटेन्डंट सिविल हॉस्पिटल द्वारा मंजूश्री किडनी हॉस्पिटल में हमें दर्दियों ने दाखल करने शुरुआत कर दीधी है। त्या आगर 418 पथारी ऑक्सिजन बेड साथेनी अत्यारे उपलब्ध छे अने बीजी बसों ने 8 पथारी नी व्यवस्था लगभग 4-5 दिवस में पूर्ण करवामां आवशे। एटले बधुं ज मळीने 600 करता वधु पथारी मंजूश्रीनी जे किडनी हॉस्पिटल राज्य सरकार द्वारा आरोग्य विभाग द्वारा नवी बनावामां आवी छे त्या आगर कोरोनाना जरूरियात प्रमाणे वधु दर्दीओने दाखल करवामां आवशे। एटले आ 600 जेटला नवी व्यवस्था वाला जे बेड अमे उपलब्ध कराव्या छे त्यां पण दर्दीओने दाखल करी अने बधी सारवार आपवामां आवशे। आजे बीजो एक अगत्यनो निर्णय अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा माननीय मुख्यमंत्रीशीनी सूचना अन्वये अमारी कोर ग्रुपमां थयेला निर्णय प्रमाणे अमदावादमां म्युनिसिपल कॉर्पोरेशन संचालित जे सरदार वल्लभभाई पटेल एसवीपी हॉस्पिटल छे जेनी कुल कैपेसिटी 1000 पथारीनी छे, परंतु अत्यार सुधी त्यां आगर 500 पथारी ए कोरोनाना दर्दीओ माटे उपयोगमां लेवामां आवती हती अने 500 पथारी अन्य रोगना दर्दीओनी सारवार माटे त्यां राखवामां आवेली हती, परंतु कोरोनाना दर्दीओनी जरूरियात संतोषवा माटे वधु सारी सारवार व्यवस्था प्राप्त करावा माटे राज्य सरकारे निर्णय कर्यो छे। म्युनिसिपल कॉर्पोरेशने पण निर्णय कर्यो छे के एसवीपी में जे 500 कोरोनाना दर्दीओनी कैपेसिटी हती ए 500नी 4-5 दिवस में वधारी अने 1000 पथारीनी करवामां आवशे। 500 पथारी एसवीपी में जे अन्य रोगना दर्दीओनी सारवार माटे वापरवामां आवती हती ए अत्यारे तात्कालिक बंध करवामां आवशे। अन्य रोगना जे दर्दीओ अत्यारे एसवीपी में सारवार लई रह्या छे एमने तबक्कावार रजा आपवामां आवशे अने एमनी जे पथारीओ खाली थाय ए पथारीओमां कोरोनाना दर्दीओ दाखल करवामां आवशे। अने आजथी ज वधारना बीजा 100 दर्दीओ 500 दर्दी तो छे ज पण वधारना 100 दर्दीनी एसवीपीमां सारवार उपलब्ध थशे। આવતીકાલે બીજા 100, પરમ દિવસે બીજા 100, એમ 4-1 દિવસમાં આખે આખી એસપીપી હોસ્પિટલ જેની 1000 પથારીની વ્યવસ્થા છે એ 1000 પથારી ફક્ત કોરોનાના કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। મહત્વનું છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વાત કરી ગુજરાતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને ચિંતા પણ વ્યક્ત કરી, સાથે તેઓએ કહ્યું કે કોર ગ્રુપની મીટિંગમાં અમે સતત વાતચીત કરીએ છીએ। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavinews.com પર। નમસ્કાર।